રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનું ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મનપાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમો દ્વારા વિવિધ પ્રકારે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. વોકડા ગેંગ દ્વારા શહેરના 52 જેટલા વોકડામાંથી 50 જેટલા વોકડાની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનમાં જેસીબી અને ડમ્પર તથા કામદાર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ અને સેનિટરી ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓ કામગીરીમાં જોડાયા હતા. રાજકોટમાં નાના વોકડા ગણી તો 29 જેટલા છે અને મોટા વોકડા ગણો તો 23 જેટલા છે. બરોબર, હાલમાં આમ પ્રી મોન્સૂન કામગીરી આપણે કહી શકીએ, પણ અમારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં એક વોકડા માટેનું સ્પેશિયલ એક ડિપાર્ટમેન્ટ જ આપણે રાખ્યું છે કે જેમાં એક આસિસ્ટન્ટ એન્જિનિયર એનું સુપરવિઝન કરે છે, એની નીચે 3 SSI છે અને જેસીબી ડમ્પર દરરોજ આપણે એમને જેસીબી ડમ્પર એથી ફાળવવામાં આવે છે અને કામગીરી ઓલમોસ્ટ જોઈએ તો આખું વર્ષ આપણે કામગીરી કરીએ છીએ. પણ પ્રી મોન્સૂન હોય તો આપણે સ્વાભાવિક છે કે એને થોડુંક વધારે આપણે સાધન સામગ્રી આપી અને પ્રી મોન્સૂનમાં બધી કામગીરી થઈ જાય એ આપણે આયોજન કરેલું હોય અને આયોજન આપણે માર્ચ મહિનાથી ફેબ્રુઆરી માર્ચથી જ આપણે કરીએ છીએ. એટલે હવે આપણે આજની તારીખે જોવા જઈએ તો બે વોકડા છે એ બી લગભગ 2-3 દિવસમાં પૂરા થઈ જાય છે. બાકી ઓલમોસ્ટ બધું કામગીરી આપણે બ્લોકેજ ક્યાંય નહીં થઈ રીતનું થઈ ગયું છે. જનરલી એવું છે કે વોકડાની અંદર તો મોટાભાગે ક્યાંય પ્રોબ્લેમ નથી આવતો, પણ રોડ ઉપરથી જે વોકડામાં પાણી જતું હોય છે ત્યારે જે વચ્ચે પહેલાં જે સ્ક્રીન રાખેલી હોય જાળી, એ જાળીમાં ચાલુ વરસાદે ઘણીવાર કચરો આવી જવાથી રસ્તાનું પાણી વોકડામાં ન જાય. તો આ વખતે આપણે એવું પણ આયોજન કરીએ છીએ કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે વોર્ડ ઓફિસે આપણે સપોઝ એક ઉદાહરણ આપું તમને, હેમુ ગઢવી હોલ છે તો ત્યાં એની જાળી રાખેલી છે ફૂટપાથની નીચે, એમાંથી પાણી જતું હોય તો એમાં 3-4 છોકરાઓ આપણે રાખતા માણસો કે એ સતત એમાંથી કાઢી લે, એટલે કદાચ ક્યાંક ભરાઈ ગયું હોય તો એ પાણી ઝડપથી વોકડામાં વહી જાય એવું આપણે આયોજન કરીએ. નહીં વાત કારણ કે આ વખતે આપણે બધી બાંધકામ ડિપાર્ટમેન્ટ મારફત એની જે પાઇપ ગટર છે એના મેન્યુઅલ છે એ લોકોએ એના લેવલ સફર કરાવેલા છે. વોકડા છે એ આપણે જનરલી મોટા વોકડા છે એટલે આપણને કંઈ બીજો પ્રશ્ન આવતો નથી વોકડાનો. તો બુલેટિનમાં અત્યારે બસ.